સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. હું છું જાનવી. હું છું દીપલ. હું છું દીર્ઘાયુ વ્યાસ. મેં અજીત. હું છું પ્રખર. અને આજે અમે વાત કરવાના છે ગુજરાત ઇલેક્શન્સ પર, એક્ઝિટ પોલ્સ પર. અને આજે અમે અમારું વિશ્લેષણ પ્રેઝન્ટ કરવાના છે કે અમે શું માનીએ છીએ. અમારી આખી ટીમ ગામડા ગામડા ઉપર ગઈ હતી. અમે લોકો જોડે વાત કરી છે. આજે જે વોટિંગ પર્સન્ટેજ થયું એનું એનાલિસિસ કર્યું છે. અને આજે વાત કરવાના છે કે શું લાગે છે કે બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીને કેટલી સીટ મળી શકે એની સંભાવના છે. સાચી વાત છે, એટલા બધા એક્ઝિટ પોલ અત્યાર સુધીમાં આવી ગયા છે. બધા અલગ અલગ સીટ આપે છે અલગ અલગ પાર્ટીને, પણ બધી એક્ઝિટ પોલની એક સામ્યતા છે, એ છે કે ભાજપ જોર શોરથી પાછી આવી રહી છે. આમાં આઈ થિંક આપણે બધા સહમત છીએ આ વાતથી. પણ આપણે જે બધે ટ્રાવેલ કર્યું છે, આપણે જે બધી અલગ અલગ જગ્યાએ ગયા છીએ, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મેળવ્યા છે, એમાં આપણા પોતપોતાના ઓબ્ઝર્વેશન છે જે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. મારે એ કેવું પડશે કે જાનવી, મે બી યુ કેન ટેલ કે વાઇબ્સ ઓફ ઇન્ડિયા એ કેવું પ્લેટફોર્મ છે, એટલે વોટ પીપલ કેન એક્સપેક્ટ ફ્રોમ ધીસ ડિસ્કશન. એટલે વાઇબ્સ ઓફ ઇન્ડિયા એક બહુ સેક્યુલર, એક ઓથેન્ટિક પ્લેટફોર્મ છે કે જ્યાં બધા અલગ અલગ વોઇસીસ હોય એને પણ પ્રેઝન્ટ કરવાનો ચાન્સ મળે છે, ઓપોર્ચ્યુનિટી મળે છે. આજે પેનલ પર બી જોઈ શકો છો અમે જેટલા લોકો છે. અમે અલગ અલગ રીતે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે, અમારા વિચારો અલગ છે, બટ સ્ટીલ આજે અમે પ્રેઝન્ટ કરશું અને એક ઓરિજિનલ અને ઓથેન્ટિક વોઇસ પ્રેઝન્ટ કરશું. એક્ઝેક્ટલી. એટલે અમારામાંથી પણ ઘણા બધાના ઓપિનિયન અલગ હોઈ શકે છે, પણ એ જ લોકશાહીની મજા છે. અને આ જે એક્ઝિટ પોલ છે એ બધું પણ એઝમ્પશન જ છે, લોકો માને છે. અમારા પણ અમે પણ અમારા એક્ઝિટ પોલ કર્યા છે. અમે થોડાક લોકો સાથે, એટલે અબાઉટ 1200 લોકો સાથે વાત કરી છે, પણ અમે બધાએ અલગ અલગ વાત કરી છે અને અમને બધાને અલગ અલગ પ્રતિભાવ મળ્યા છે. એટલે જે હું માનતી હોઉં એ પ્રખરે માનવું કે અજીત એ માનવું કે દીર્ઘાયુ કે જાનવી એ માનવું એ જરૂરી નથી. અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાની એ જ અમારી સ્પેશિયાલિટી અમે માનીએ છીએ. શું કે અમારી આઝાદી, અમારું ફ્રીડમ, એ ફ્રીડમ અમારે લખવાનું, અમારે વિચારવાનું. અમે કોઈ પણ એક લાઈન લેવામાં માનતા નથી, જો પત્રકારત્વની ભાષામાં બોલીએ તો. डेमोक्रेसी डाइवर्सिटी पे डिपेंड है. डेमोक्रेसी का जो बेस है वो वन पर्सन इक्वल टू वन वोट नहीं है, वन पर्सन इक्वल टू वन वॉइस भी है. और वो वोटर के साथ जब हम मिले तो वो वहाँ भी दिखी. इसलिए यदि हम एक लाइन पे जाते हैं तो हम कहीं ना कहीं अपनी बात छिपाते हैं. और ये आज़ादी वाइब्स ऑफ इंडिया में ही मिल सकती है कि आप अपना ओपिनियन कर सकते हो जो लोगों ने आपको कहा है. जर्नलिस्ट का अपना कुछ नहीं होता, वो जिससे मिलता है उसकी बात लेके आपको बताता है. हम एक पोस्टमैन है, चिट्ठी हमारी नहीं होती, चिट्ठी किसी ने किसी के लिए लिखी होती है, हम पहुँचाने का काम करते हैं, लेकिन हम सही जगह तक पहुँचाते हैं, दूसरे की चिट्ठी दूसरे को नहीं दे देते. पर कई लोग अशिक्षित हो तो हम उनकी चिट्ठी पढ़ भी लेते हैं ना तिवारी जी. नहीं, लेकिन हम उनकी चिट्ठी पढ़ते हैं तो हम उनको बताते, वो गोपनीयता भी रखते हैं कि उनकी चिट्ठी एक जो हमारा सोर्स है, ट्रस्टवर्दी, उनने हम कभी अपने सोर्स को तोड़ा नहीं. गुजरात एक मजानु राज्य है. गुजरात में रहने एक मजा अलग है. गुजरात ने एक आजादी एक अलग है. गुजरात एक अलग है. हाँ, ગુજરાત એક ઇમોશન છે. ગુજરાતી હોવું એક ઇમોશન છે. અને આજે આપણે ચૂંટણીઓ પતી અને હવે 8મી તારીખે પરિણામ આવશે, એટલે ત્યાં સુધી ઘણા બધા સ્પેક્યુલેશન ચાલવાના છે. એમાંનું આ એક સ્પેક્યુલેશન છે. આપને અમે જે કહીએ એમાં એ અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અત્યારે જ કમેન્ટ સેક્શનમાં એ પ્રશ્ન મૂકી શકો છો. અમે લાઈવ આપના પ્રશ્નોના જવાબ આપીશું. બરાબર. આ 182 સીટ છે ગુજરાતમાં. ગુજરાતમાં બે ફેઝમાં ચૂંટણીઓ થઈ, એક પહેલી તારીખે થઈ, એક આજે થઈ. પહેલી તારીખે
સૌરાષ્ટ્રમાં, કચ્છમાં અને સાઉથ ગુજરાતમાં ચૂંટણીઓ થઈ અને આજે નોર્થ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતમાં ચૂંટણીઓ થઈ. હવે આ બંને ચૂંટણીઓ બંને ફેઝ પૂરા થયા પછી થોડુંક જે મારું એનાલિસિસ છે એ પ્રમાણે હું એવું માનું છું કે 2017માં પાટીદાર આંદોલનના કારણે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થયેલો, જે ફાયદો મને 2022માં થાય તેવું દેખાઈ નથી રહ્યું. એટલે કોંગ્રેસની સીટો સૌરાષ્ટ્રમાંથી ઓછી થશે એવું મારું માનવું છે. કોંગ્રેસના 2017ના જે પરિણામ હતા એ કોંગ્રેસ સાથે જ તૃણ આંદોલન એક સાથે હતા, પાટીદાર આંદોલન હતા, ઓબીસી આંદોલન, દલિત ઉના કાંડ આખા ભારતમાં એ પ્રસિદ્ધ થયા ઉના, અને એને કારણે જીએસટી હતી, આખું ગુજરાત આંદોલિત હતા. આખી વખત આખું ગુજરાત શાંત છે, એટલા શાંત છે કે સેકન્ડ ફેઝમાં અને ફર્સ્ટ ફેઝમાં બંને ફેઝમાં વોટિંગ પર્સન્ટેજ પણ લો થયા, અને આ સેકન્ડ ફેઝમાં તો નોટિસેબલ વોટિંગ પર્સન્ટેજ લો. પણ એ તો બધાને ભરોસો છે કે ભાજપ જ પાછી આવવાની છે, હવે એક મતથી શું ફેર પડવાનો, એ પણ હોઈ શકે ને? ના, એ નિરાશા પણ એ એવું નથી થઈ શકાય, કારણ કે 2017ના રિઝલ્ટ આપ જો તો 34 સીટ્સ એવી છે જેની માર્જિન 3000ની ઓછી હતી, એમાંથી કોંગ્રેસ પણ જીત્યા ભાજપ પણ જીત્યા. તો જે જે પાર્ટીના વફાદાર હોય એને ખબર છે કે ઓછી માર્જિનના સીટ, મિનિમમ માર્જિન 178 વોટની હતી કપરાડાની, જીતુ ચૌધરીની, તો 178 વોટ, અને આજે તો સીએમ પણ એ જ્યારે વોટ આપીને પછી ચાયની ટુકડીમાં ગયા ત્યાં સીએમ સાહેબ પણ એમ કહ્યા કે ભાઈ બધા જ આવીને વોટ આપો, પ્રાઇમ મિનિસ્ટર વોટ આપ્યા, હિયા બા વોટ આપવા માટે આવ્યા. માતૃશ્રી એ સવલત લેવાને બદલે એક કોમન સિટીઝનની જેમ એમનો મત દેવા ગયા, મત આપવો જેમ મેં પણ આપ્યો છે એ આપણો અધિકાર જ છે, એમ નહીં એ આપણી ફરજ પણ છે. પણ એનું કારણ શું હોઈ શકે કે જ્યારે એમની પાસે સહુલિયતની એક તક હતી કે ઘરે બેસીને મતદાન કરી શકતા હતા તો પછી એ મતદાન મથક સુધી કેમ પહોંચે અને કયા કારણથી એમને એવી રીતે મત આપવાનું? એટલે આઈ થિંક ઓલસો સેન્સ અ વેરી પોઝિટિવ મેસેજ ટુ પીપલ, લોકોને એક મેસેજ આપવા માંગી રહ્યા હતા. ધીસ ઇઝ અ ફેસિલિટી રાઈટ ફોર સિનિયર સિટીઝન, કે તમે સિનિયર સિટીઝન છો, તમે હેન્ડીકેપ છો, તમે દિવ્યાંગ છો. આપણે આજે ઘણા બધા એવા વિષયો જોયા અને આપણી વેબસાઇટ ઉપર પણ મૂક્યા કે દિવ્યાંગજન જે લોકો છે એ પોતે પણ મતદાન મથક ઉપર જઈને મત આપી રહ્યા છે. તો શું એવું થઈ શકે છે કે આ જે ફેસિલિટી જે એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવી એની જાણકારી ઓછી હતી કે પછી? ના, હું એવું માનું છું પ્રખર કે આ એક ઓપ્શનલ ફેસિલિટી છે, એટલે જેને ફેસિલિટી લેવી હોય એ લે, જેને લેવી હોય ના લેવી હોય એ ના લે, ઇટ ઇઝ અપ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ. અને જ્યારે પ્રધાનમંત્રી શ્રીના માતૃશ્રી જાય વોટ દેવા, આઈ થિંક વેરી ઇમ્પેક્ટફુલ મૂવ, પોઝિટિવ મેસેજ છે કે ભાઈ જો આ ઉંમરે 100 વર્ષના માજી મતદાન મથકે જઈને મત આપી શકે છે તો આપણે તો જવું જ જોઈએ મત આપવા. આઈ થિંક પોઝિટિવ મેસેજ આપવા માટે જ ગયા હતા અને એટલા માટે લોકો એનાથી પ્રેરાઈને વધારે વોટિંગ કરે એવો એક મેસેજ હતો. ઇલેક્શન કમિશને પણ આજે દિવસ દરમિયાન ઘણા બધા મેસેજ કરવા પડ્યા કારણ કે વોટિંગ પર્સન્ટેજ ઘણા બધા ઓછા થઈ રહ્યા હતા, તો ઇલેક્શન કમિશને પણ આ મેસેજ કરવા પડ્યા. કારણ મને બહુ નવાઈની વાત લાગે છે કે તારી દ્રષ્ટિએ પ્રખર આ વખતે વોટિંગ શું કામ ઓછું થયું છે? મેમ, સૌથી પહેલા તો મારી દ્રષ્ટિએ જેમ કે મેં વિચારવાનો પ્રયત્ન કર્યો તો મને તો ખાલી એટલું લાગ્યું કે રજાનો અભાવ, કે પ્રાઇવેટ સેક્ટર્સમાં એટલી રજાઓ નથી અને ઓબ્વિયસલી કે મતલબ લોકોને નથી મળ્યા. મારા જેટલા પણ ફ્રેન્ડ સાથે મેં વાત કરી તો એ લોકોને એવું હતું કે અમે ટાઈમ ઉપર એવી રીતે બોલે કે મેનેજ થાય એવું નથી. ના પણ એ ગુનો બને છે, 2 કલાક તમારે આપવી જ પડે.
મત દેવા માટે બટ ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ નું અમલીકરણ અલગ વસ્તુ કોર્પોરેટ સેક્ટરમાં દરેક રીતે સારી રીતે અમલ નથી કરવામાં આવી વસ્તુ એટલે પ્લસ ઈવીએમ મશીન્સ જે રીતે ધીરે ચાલતા ઘણા બધા લોકો એવા પણ હતા જે ચાલુ લાઇનથી પાછા પડે વોટ આપ્યા વગર તો એવા પણ અમુક કિસ્સાઓ સામે જોવા મળ્યા છે કે લોકો લાઇનમાં લાગ્યા હતા બટ ઈવીએમ મશીન ધીમેથી ચાલતી હતી અમુક જગ્યાએ ઈવીએમ મશીન બંધ થઈ ગઈ એમાં ટાઈમ લાગતો હતો તો એ લોકો પાછળ જતા રહે લગભગ થઈ શકે છે કે એ લોકો માટે પણ ખાલી 2 કલાક હશે ને એ લોકોને પાછું ઓફિસ જવાનું રહેશે તો મેઇન યુથ કેમ ઓછું યુથ જો આપણે મેં તો આ યુથની વાત કરી બીજો વર્ગ કેમ હદ્દાન દૂર રહ્યું હોય ચર્ચાનો વિષય છે એક નિરાશા બી લોકોમાં લાગી રહી હોય એવું લાગી રહ્યું છે વધતી મોંઘવારીના બીજા અમુક પ્રશ્નોના કારણે લોકો વોટિંગ તરફ નિરાશ થઈ રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે અને બીજી એક તરફ એવું પણ છે કે લગભગ 80થી વધારે મશીનો અલગ અલગ જગ્યાએ ઈવીએમ મશીનો 80થી વધારે ખોટવાઈ ગયા હતા જેના કારણે લોકો ત્યાંથી પરત ફરી રહ્યા હતા ઘણાના વોટિંગ લિસ્ટમાં નામ ન હતા તો ઘણી જગ્યાએ 1-2 ધક્કા ખાઈને લોકો રિટર્ન થઈ રહ્યા હતા એટલે આ નિરાશાના કારણે પણ આવું પણ દીર્ઘાયુ જો તું એમ કહે છે કે નિરાશા છે મોંઘવારી જેવા ઇશ્યુ છે તો તો લોકોને વધારે પ્રેરણા મળવી જોઈએ કે આપણે મત આપીએ પરિવર્તન લાવીએ એ બેઝિક નથી લાગતું તને પણ કા પછી લોકોનો વિચાર એવો હશે કે ઇરિસ્પેક્ટિવ ઓફ કઈ પાર્ટી પાવરમાં આવે છે એમની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી એમને એ ભરોસો નથી બીજેપી કોંગ્રેસ કે આપ પર કે ત્રણમાંથી કોઈ પણ પાર્ટી એનું પોલિટિક્સ છોડી અને લોકોની સમસ્યાઓ ઉપર કામ કરશે પણ આમાં આમાં આપણે આપને ના ગણી શકાય કારણ કે આપને હજી ગુજરાતે મોકો નથી આપ્યો આ સવારે એક સરસ મજાનો વિડિયો વાયરલ થયો કે વિડિયોની આપણે પુષ્ટિ નથી કરતા કે વિડિયો ક્યાંથી આવ્યો છે કેવી રીતે બટ એમાં એક ઈવીએમ મશીનનું એક મશીન છે એના પર માણસ જે છે એક પાર્ટીને વોટ આપી રહ્યો છે અને ઉપર લાઈટ કોઈ બીજી પાર્ટીની થઈ રહી છે એવી રીતે તો એ વિડીયો સવાર સવારમાં વાયરલ થઈ ગયો હતો અને એની નીચે હું જો કોમેન્ટ્સ વાંચતો તો એમાં ઘણા બધા લોકો એવું કહેતા હતા કે હવે શું મતદાન એટલે લોકોને વિશ્વાસ નથી એવું ઈવીએમ પર પણ પ્રખર મારે કેવું પડશે કે હું છેલ્લા દર વર્ષે ઘણી ચૂંટણીઓમાં આવા વિડીયોઝ જોઈ રહી છું ચૂંટણીનો ટાઈમ આવે એટલે આવા વિડીયોઝ આવે પણ કોઈએ કોન્ક્રીટ રીતે આ પુરવાર નથી કર્યું પણ સાથે સાથે હું તને એ પણ કહીશ કે આ જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ છે ઈવીએમ એની સામેની ગેરરીતિઓની ફરિયાદ એટલી બધી થયેલી કે આપણાથી ખૂબ જ પ્રગતિશીલ એવા દેશો જેમ કે હું ઉદાહરણ આપું તો અમેરિકા છે કે સ્વિટ્ઝરલેન્ડ એ લોકો એક ઈવીએમ કાઢી નાખ્યા અને ફરીથી બેલેટ બોક્સ મેન્યુઅલ વોટિંગ એટલે વી ડોન્ટ નો ઈવીએમ એની જે બહેસ છે એ બીજી બહેસ છે પણ એક વાત હું એ બી એડ કરીશ કે આ ઈવીએમ ની બહેસ છે રિઝલ્ટ આવશે પછી વધારે જે પણ પાર્ટી હારી જશે કે ભાઈ જે કાયડ આઈપા વોટ નથી આપવાના એ હું ઈસીઆઈ ના પ્રેસ કોન્ફરન્સ માં પણ ગયા હતા અને કાલે અમદાવાદ કલેક્ટર ની પણ પ્રેસ કોન્ફરન્સ માં ગયા હતા એક વોટ આપવા માટે 1 મિનિટ ના એ વેસ્ટ ટાઈમ અંદર 50 મીટર સુધી તમે જવું પડે 1 મિનિટ એક બોટમાં લાગે અને એક જે બૂથ હોય છે એ બૂથમાં પ્લસ માઇનસ 1000 વોટર્સ હોય છે 10% પ્લસ માઇનસ 9000 વચ્ચે તો એ 8 ઘંટામાં એ બોટ નહીં આપી શકે એ નથી અને બીજા જે છુટ્ટીના સવાલ છે એ કોઈ લોજિક નથી કારણ કે ગુજરાત એ સેકન્ડ ફેઝમાં જ્યાં પોલિંગ હતી ત્યાંની 100થી ખરાબ જીડીપી છે દાહોદની અને 100થી વધારે જીડીપી છે સંપન્ન લોકો છે એલિસ બ્રિજ અને ઘાટલો અને એલિસ બ્રિજમાં કેટલું ઓછું મતદાન સૌથી દાહોદના વોટિંગ પર્સન્ટેજ આપજો અને એલિસ બ્રિજના અને ઘાટલોડિયાના વોટિંગ પર્સન્ટ જો સીએમની કાન્સ્ટિટ્યુન્સી છે બધા તમામ પાસાઓ છે અંગ્રેજી છાપા વાંચવાવાળા લોકો છે પોલિટિક્સના ડિસ્કસ કહેવાવાળા લોકો છે આઈ હેટ પોલિટિક્સ આઈ લવ પોલિટિક્સ કહેવાવાળા લોકો છે પણ પોલિંગ સ્ટેશન એને નથી જવા તો એ કારણ નથી અને જે જાનવી મેમ કહ્યા કે લોકોને પોલિટિકલ પાર્ટીથી અપેક્ષા નથી
તો ડેમોક્રેસીમાં તમે પોલિટિકલ પાર્ટીથી અપેક્ષા નહીં રાખો તો કોનાથી રાખશો? મિલિટરીથી રાખશો. કોના પાકિસ્તાન બનવાના કોનાથી રાખશો? આમ આદમી પાર્ટી આવી ના, એ સમાજમાંથી આવી ના, આંદોલનમાંથી આવી ના. એના પણ એ કહેવું હતું કે નેતાઓ ખરાબ છે, એ પણ નેતા જ બની ગયા ના. તો સવાલ એ છે કે ડેમોક્રેસીમાં વોટ ચેન્જ માટે હોય યા તો એક્સેપ્ટ માટે હોય. તમે કોઈ બંને નથી તમે પસંદ, તો તમારી પાસે નોટા છે. આપની એટલી ડાયવર્સિટી છે, આપની જે ડેમોક્રેસી છે એના ટેકનિકલ અને લીગલ પાસાઓ. દેગાઈભાઈ કહે અત્યારે સી ઈવીએમ બગડ્યા, સેકન્ડ ફેઝમાં ઈવીએમ લાગ્યા કેટલા પોઈન્ટ, જીઓ પોઈન્ટ જીઓ 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 એટલા જીઓ લાગે ના કે એસસીને કંઈ ગણના પણ નથી. અને એક પણ ઈવીએમ એવી નથી જ્યાં અડધા કલાકથી વધારે તમે વેટ કરવું પડ્યા હોય. ઈવીએમ મિનિમમ 25 મિનિટ્સ માં ચેન્જ થઈ ગઈ છે. સવાલ એ છે કે કોઈ 5 માણસ એવું હોય કે એ વોટિંગ આપવા માટે ઘરેથી ગયા અને વોટ નથી આપી શક્યા તો બીજી વાત છે. તમે ઘરેથી ગયા જ નથી. આપણે ફેમિલીના ફંક્શન હોય, ઘૂમવું હોય, કહીને મળવું હોય તો ઓફિસમાંથી લોકો એડજસ્ટ કરી લે છે. એ તો લીગલ છુટ્ટી હતી, પણ આંકડાઓ એ લોકોના નથી બહાર આવ્યા. આંકડાઓ એ લોકોના બહાર આવ્યા છે, મેં જે વાત કરી કે આ તો એક પુષ્ટિ કરેલા આંકડા કે જે લોકો ખરેખર લાઇનમાં ઉભા હતા ને ત્યાંથી પાછા ફર્યા. કોઈ એવી રીતનું અને આપણે જે આપણે કે હવે આપણે એક્ઝિટ પોલની વાત કરીએ કે હું આજે એક્સિસ જે એક્સિસ છે એ બહુ ક્રેડિબલ એક્ઝિટ પોલ મનાય છે. ભારતનો વન ઓફ ધ મોસ્ટ ક્રેડિબલ એ એક્સિસનો પોલ મનાય છે. એ ભાજપને 129-151 સીટો આપી રહી છે. આપણે બધાને ઇન્ડિવિજ્યુઅલ લેના વ્યૂઝ જાણીએ એના પર. તારું શું માનવું છે જાનવી? આઈ સી કે અમારું જેવું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ રહ્યું છે, આઈ થિંક બીજેપી કેન ગેટ સમવેર અરાઉન્ડ 125 સીટ્સ ઇન ધીઝ ઇલેક્શન. ધીસ ઇઝ વોટ વી ફીલ, બીકોઝ આ વખતે બી આપણે જોઈએ બહુ બધા કારણો છે. વન ઇઝ લાઈક કે વોટિંગ પર્સન્ટેજ ડાઉન રહ્યું ઓવરઓલ, સ્પેશિયલી ઇન ધ સેકન્ડ ફેઝ. પ્રાઇઝ રાઇઝથી લઈને ઘણા બધા ઇશ્યુઝને બી કારણે સ્પેશિયલી સૌરાષ્ટ્ર રિજિયનમાં એ મુદ્દાઓ ઉપર વોટિંગ થયું. થર્ડ રીઝન ઇઝ કે આમ આદમી પાર્ટી આવી છે એટલે પણ થોડુંક ડેન્ટ કરશે, નોટ જસ્ટ ટુ બીજેપી બટ ઓલ્સો ટુ કોંગ્રેસ. તો ઘણા એવું માનું છું કે આમ આદમી પાર્ટી ભાજપ કરતાં કોંગ્રેસને વધારે નુકસાન કરી રહ્યું છે. પણ મને આ 151 સુધીનો આંકડો એ થોડોક વધારે છે, લગભગ 120-125 ની આજુબાજુ જાવ છે. એનાથી વધારે મેક્સિમમ 126 ગણીએ ચલો, પણ કોઈ પણ હિસાબે જે 1985માં કોંગ્રેસ 149 સીટ માધવસિંહ સોલંકીના સમયમાં જે લાવી હતી એ રેકોર્ડ તૂટે એવું અત્યારે તો નથી લાગી રહ્યું. જો આ પોલ એમ કે છે કે એ રેકોર્ડ તૂટી જ રહ્યો છે, એ કોન્ફિડન્સથી કે છે એક્સિસ પોલ. પ્રખર તારું શું માનવું છે આ વિશે? મારા સમીકરણ થોડા મતલબ મેં જે માનવું છે મારું કે ભારતીય જનતા પાર્ટી બહુમતી સરકાર બનાવશે. જેમ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ બીજા નંબર ઉપર અને ત્રીજા નંબર ઉપર, આમ આદમી પાર્ટી 3 કે 5 સીટની સાથે. મારું એવું માનવું છે કે આમ આદમી પાર્ટીને આ વખતે 45-48 સીટ મળશે ગુજરાત. વાવ, આ તો એક અમેઝિંગ કહેવાય. જો તું એવું માનતો હો કે 45-50 સીટ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મળે. પણ આમ આદમી પાર્ટીનું ગયા વખતે એ લોકોએ જે 27 ઉમેદવારો ઉભા રાખ્યા તેમાંથી મોટાભાગની ડિપોઝિટ પણ ગઈ હતી. પ્રખર, તો કયા બેસિસ પર કહી શકે છે કે આ વખતે આમ આદમી પાર્ટીને 45-50 સીટ મળશે? પાછળ એક નાનકડી વાર્તા છે, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે આપણું જ્યારે ઇલેક્શન કેમ્પેન જ્યારે શરૂ થયું વાઇસ ઓફ ઇન્ડિયાનું, તો એ શરૂઆતમાં મને એક સ્ટોરી કરવાનો અવસર મળ્યો અને એ સ્ટોરી હતી રિક્ષા પોલિટિક્સ. મેં સ્ટોરી કરી હતી કે અમદાવાદના જેટલા પણ રિક્ષાવાળા છે એ લોકોની સાથે મેં વાત કરીને રિક્ષાનું જે હુડ હોય એની પાછળ આપ સૌને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટીકર્સ અને બેનરો જોવા મળ્યા હશે. તો એ મારું પ્રથમ એક એન્કાઉન્ટર હતું કે જ્યારે મેં વાત કરી હોય કોઈ મતલબ એક સમુદાય સાથે, કમ્યુનિટી સાથે. તો રિક્ષા ચાલકોની જે કમ્યુનિટી છે, મેં ઘણા બધા રિક્ષા ચાલકો સાથે વાત કરી હતી.
અને એ સમયથી એમાં મને સરસ આન્સર્સ મળ્યા હતા. ભાજપના જે પક્ષવાળા જે લોકો હતા કે જે ભાજપના જે ફેવરેટિઝમ કરતા હતા એ લોકો પણ મળ્યા હતા, કોંગ્રેસના પણ મળ્યા હતા, પણ મને એ સમયે આમ આદમી પાર્ટીના પ્રશંસકો. આપણા જે અત્યારે આપણા જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે, કોઈ પ્રખરની વાત સાથે સંમત છે કે 45-50 સીટ આમ આદમી પાર્ટીને મળશે? તો પ્લીઝ અમને કમેન્ટ કરો. મારું માનવું છે કે 45-50 સીટો સાથે સાથે ભારતીય જનતા પાર્ટી મજબૂત તરીકે સત્તામાં આવશે અને આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષની રીતે જોવા મળશે. એટલે તારી દ્રષ્ટિએ નંબર 1 આમ ભાજપ રહેશે, નંબર 2 આમ આદમી પાર્ટી રહેશે. એટલે જે એક્ઝિટ પોલ જે આવે કે જેમાં આમ આદમી પાર્ટીને ત્રીજા નંબર ઉપર દર્શાવવામાં આવી છે, મારા અનુસાર મારી જેટલી પણ થોડી ઘણી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ રહી કે મેં જેટલા પણ લોકોની સાથે વાત કરી જેને જે જેટલું હું સમજી શક્યો, મારા અનુસાર એક્ઝિટ પોલનું જે પહેલો ક્રમ જે છે એ યથાવત રહેશે, પણ જે ક્રમ 2 અને ક્રમ 3 છે એ સ્વેપ થઈ જશે. હું એવું માનું છું કે નંબર 2 કોંગ્રેસ રહેશે. કોંગ્રેસની સીટો ઓછી થશે, કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી સીટો ઓછી થશે એવું મારું માનવું છે પર્સનલી. કદાચ ઉત્તર ગુજરાતમાંથી થોડો ઘણો ફાયદો કોંગ્રેસને થાય, પણ નંબર 2 ની પોઝિશન પર, નંબર 1 તો ભાજપ જ છે, નંબર 2 ની પોઝિશન પર મારી દ્રષ્ટિએ કોંગ્રેસ રહેશે. આઈ થિંક પ્રખરે જે કીધું એ ડેફિનેટલી સાચું છે કે આમ આદમી પાર્ટી સેકન્ડ પોઝિશન પર રહી શકે, 50 જેટલી સીટો મળી શકે, પણ આઈ થિંક કે આ ઇલેક્શનમાં નહીં, નેક્સ્ટ ઇલેક્શનમાં જો પાર્ટી કન્સિસ્ટન્ટલી કામ કરશે તો. આઈ થિંક આ વખતે પ્રખર આ 2022ના ઇલેક્શનની વાત કરે છે, 2027ના ઇલેક્શનની વાત નથી કરતો. હા, કરી હતી, બટ 8 તારીખ છે કે જ્યારે આપણને ખરો રિઝલ્ટ જે આવવાનું છે અને રુઝાન ઉપર આપણે ત્યારે ચર્ચા કરીશું. હા, પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે જેટલું પી બીજેપી કે કોંગ્રેસના ઉમેદવારો જીતશે એ લોકો પાતળી લીડ ઉપર જીતશે, કારણ કે વોટિંગ જે રીતે ઘટી ગયું છે, દેખવા મળી રહ્યું છે, તો બધાની જે એટલે આપનું શું કહેવું છે તિવારીજી? પહેલભાઈ જેમ કહ્યા ને સહી કે આમ આદમી પાર્ટી સેકન્ડ નંબરમાં આવે, આમ આદમી પાર્ટી ને ઓપોઝિશન માં આવી શકાય તો બીટીપી ના પણ ચર્ચા છે કે મજબૂત વિપક્ષ જે છેલ્લા 3 મહિનાથી જ્યારથી ગુજરાત ઇલેક્શન ડિક્લેર થયા છે ત્યારથી દરેક લોકો એક જ વસ્તુ કહેવા કે મજબૂત વિપક્ષ મળે તો સારું. જો હું તારી વાત સાથે સંમત છું અને આમ આદમી પાર્ટીએ ખૂબ જ જબરજસ્ત ફાઇટ આપી છે, એ શેરીઓમાં દેખાણી છે, બહુ અગ્રેસિવ ફાઇટ આપી છે, પણ થોડોક સંગઠનની કમી છે ગ્રાઉન્ડ લેવલ બરાબર, અને હજી આમ આદમી પાર્ટી થોડી નવી કહેવાય બરાબર. હું આ 2024માં પણ હું તારી એક વાત સાથે સંમત છું કે ભલે આમ આદમી પાર્ટીને હું ચોક્કસપણે માનું છું કે આમ આદમી પાર્ટીને 45 સીટ નથી મળવાની, હું તો એ પણ નથી માનતી કે આમ આદમી પાર્ટીને 5 સીટ પણ મળશે, પણ હું એ માનું છું કે આમ આદમી પાર્ટીને જબરજસ્ત વોટ શેર મળશે અને આ વોટ શેર એને 2024 અને 2027માં ખૂબ જ કામ આવશે. એમાં જે મારું માનવું છે, હું જેટલા ગુજરાતને જાણું છું, ત્રણ ડિક્લેરેશન છે, એક બીજેપી સરકારમાં આવે છે એ મોટી મોટા બધા સહેમત છે, સેકન્ડ નંબરમાં કોંગ્રેસ આવે છે અને કોંગ્રેસ એ જ પોઝિશનમાં મોટા મોટી રહેશે જ્યાં આજે છે. તને આપ યે માનતે હો કે કોંગ્રેસ કી સીટ કમ નહીં હોને વાલી હૈ? કોંગ્રેસ કી અભી જીતતી સીટ હૈ, અભી ઉનકે પાસ 58 સીટ હૈ. હા,
जो भी रिजल्ट आएगा प्लस माइनस 5% इसके अगल बगल होगा, इससे ज्यादा फर्क नहीं, इससे ज्यादा फर्क नहीं। आपने दो कारण है, हाँ, आपने कोई प्रश्नों छे અને આપણે આ ડિબેટ પૂરો કરીએ એ પહેલાં કહી દઈએ કે આ વખતે આપણને એવું લાગે છે કે અપક્ષો તીસરી શક્તિ બનકે આવે, હા, અને આ વખતે વિધાનસભા ખૂબ જ જીવંત રહેશે અને 6-7 લોકો અલગ અલગ સમાજવાદી પાર્ટીના એક હશે સભ્ય કાંદલ જાડેજા, પછી અપક્ષ હશે, સબસે જ્યાદા ઇન્ડિપેન્ડન્ટ ઇઝ બાય, હા, એટલે અને ખૂબ જ જીવંત વિધાનસભા હશે અને આ જ લોકશાહીની સૌથી મોટી નિશાની છે. આવા બધા ક્રિસ્પ કોન્વર્ઝેશન્સ માટે આપ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ.